नमस्ते विद्यार्थी मित्रों, यूट्यूब ना माध्यम द्वारा सर्वोपरी स्कूल में हूँ आपनु हार्दिक स्वागत करू छु। धोरण 7 विषय सामाजिक विज्ञान अंतर्गत आपणे पाठ 2 भणતા હતા દિલ્હી સલ્તનત। હવે અગાઉના પિરિયડમાં આપણે જોયું કે પ્રાચીન કાળથી જ દિલ્હી છે ઈ વેપારનું તો કેન્દ્ર હતું જ, પણ સત્તા મેળવવા માટે પણ એના માટે પડા પડી હતી। હવે એમ કહેવાય છે કે જે ઈસવીસન 1206 થી 1526 ના સમયગાળામાં વિવિધ વંશો આવે છે, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ। આ 350 વર્ષમાં આ સત્તાઓએ પોતાની સત્તા સ્થાપી। એ સમયમાં કેવા રાજા થઈ ગયા, એને શું કામ કર્યા, આ બધા વંશો વિશે આપણે અગાઉના પિરિયડમાં જોયું। હવેના પિરિયડમાં એ વંશોના સમયમાં રાજ્ય વ્યવસ્થા કેવી હતી એનો અભ્યાસ આપણે આ પિરિયડમાં કરવાનો છે। રાજ્ય વ્યવસ્થા ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું, કેમ કંઈક અલગ જ હતું એમ। દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં સુલતાન હતો, મેઇન કેન્દ્રમાં કોણ હતું તો સુલતાન એમ। સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, મોખરે જે કે છેલ્લે રાજા સુલતાન એટલે કે રાજા કે એ માન્ય ગણાતું એમ। જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો। સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું। મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો। સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી, બરાબર। શું કહે છે, રાજ્ય વ્યવસ્થા 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું, કેમ તો દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો, રાજા છે મુખ્ય હતો, રાજા છે નિર્ણય ફાઇનલ ગણા, તો જુદી જુદા મંત્રીમંડળો બધા હતા પણ છેલ્લે નિર્ણય રાજાનો ચાલે એમ। પછી સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું। પછી શાસન વ્યવસ્થામાં કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક, બરાબર, શાસન વ્યવસ્થા છે એ ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી, બરાબર ને, કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ। હવે કેન્દ્રીય શાસનમાં શું હતું તો સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું। ચલો હવે આપણે એ બધા કેન્દ્રીય, પ્રાંતિય અને સ્થાનિકની વિગતવાર સમજૂતી લઈએ। કેન્દ્રીય શાસન સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું। સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, શું કહેવામાં આવતો, સુલતાનના પ્રધાનને વજીર કહેવામાં આવતો એમ, જે વહીવટી તંત્રનો વડો હતો। આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ હતો। આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી। અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી। ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા અને રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા। આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક પ્રવૃત્તિ તેને કહી શકાય। હવે આ કેન્દ્રીય વ્યવસ્થાની વાત થઈ, હવે આપણે પ્રાંતીય વ્યવસ્થાને સમજીએ। હવે પ્રાંતીય શાસન સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, શેમાં વહેંચવામાં આવતું, પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા પણ કહેવામાં આવતું એમ। ઇક્તાનો વડો ઇક્કેદાર કે મુક્તિ કહેવા, તો શું કહેવાતો મિત્રો, ઇક્કેદાર કે મુક્તિ એમ, જે પ્રાંતની કારોબારી અને ન્યાય તંત્રનો વડો હતો। તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું। જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્કેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ। હવે આપણે પેલું જોયું કે કેન્દ્રીય શાસન, પછી પ્રાંતીય શાસન કે જેને જાગીરમાં વેચવામાં આવતું અને એને ઇક્તા પણ કહેતા, ઇક્તાનો વડો ઇક્કેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાય તંત્રનો વડો હતો। હવે એનું કામ શું હતું તો જમીન મહેસૂલ ઉઘરાવવાનું, તેનું કાર્ય જમીન મહેસૂલ ઉઘરાવવાનું અને જરૂર પડે ત્યારે રાજાને લશ્કરી મદદ પણ કરતો એમ, જરૂર પડે ત્યારે। પછી આવે છે સ્થાનિક શાસન, બરાબર, કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન,
પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા જિલ્લા કે તાલુકામાં એમ જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી કે કારકુન મદદ કરતા, તેને કોણ પરવારી કે કારકુન મદદ કરતા. એટલે ટૂંકમાં ત્રણમાં વહેંચાયેલું હતું, કેન્દ્રીય, પ્રાંતિય અને સ્થાનિક. હવે એ સમયમાં કિલ્લા અને બાંધકામો કેવા થયા હતા એના વિશે હવે આપણે ભણીશું. આ એની વ્યવસ્થા જોઈ લીધી, હવે બાંધકામો ને કેવું હતું એ પણ આપણે જોઈએ. કિલ્લા અને અન્ય બાંધકામો, કિલ્લા અને અન્ય બાંધકામો. શું કહે છે? દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ, જેમાં કુતુબુદ્દીન એબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ, કુતુબુદ્દીન એબક જેને દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કર્યું. પછી બીજી મહત્વની ઇમારત છે કુતુબ મિનાર. તમને મેં અગાઉના પિરિયડમાં કીધું હતું ને કે ભાઈ આ કુતુબુદ્દીન એબકે કુતુબ મિનાર જે પાંચ માળ છે પણ એનો એક જ માળ બંધાવી શકે છે, કારણ કે પછી એનું અવસાન થાય છે. પણ આ પાંચેય માળ પૂરા કોણ કરાવે છે? તો એનો ગુલામ અને એનો જમાઈ એટલે કે ઇલ્તુત્મિશી, જે આ કુતુબ મિનારને પૂરો કરાવે છે. ફિરોજ શાહ અને તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. પછી આવે છે ઢાઈ દિનકા ઝોપડા. આ પણ કુતુબુદ્દીન એબકે બનાવી હતી. હવે આ ઢાઈ દિનકા ઝોપડા પણ એટલા માટે કારણ કે એ પેલા અજમેરમાં છે, એ પેલા સંસ્કૃત પાઠશાળા હતી, પણ પછી આ કુતુબુદ્દીન એબકે એ પાઠશાળાને પડાવી નાખે છે. માત્ર અઢી દિવસમાં જ આ મસ્જિદ નિર્માણ કરે છે, એટલે એનું નામ ઢાઈ દિનકા ઝોપડા પડે છે. એ પછી હોજે ભાઈ આપણે અમદાવાદમાં કાંકરિયા તળાવ એ પણ કુતુબુદ્દીન એબકે જ બંધાયું હતું. હાલમાં તો એ પ્રવાસન સ્થળ તરીકે પણ ખૂબ નામના છે એની. ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે, ઇલ્તુમિશના સમયમાં હોજે સમી, હવે ઇલ્તુમિશના સમયમાં એની ઈ ક્યુ બંધાવે છે? હોજે સમી. હોજે સમી નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે, ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર,
સિરી નામનું નગર, ભોજે ખાસ પછી તુગલક વંશમાં તુગલકાબાદ, ફિરોઝાબાદ, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ અને બડા ગુંબજ મોટની મસ્જિદ અને સિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. આમ વિવિધ વિવિધ વંશોના શાસનકાળ દરમિયાન વગેરે ઇમારતોનું નિર્માણ કાર્ય થયું હતું. મિત્રો, આ ક્લાસનું લેસન છે તમારે રાજ્ય વ્યવસ્થા. બરાબર, સલ્તનત યુગની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના વિશે તમારે નોંધ લખવાની છે. અસ્તુ.